નમસ્કાર મારાવાલા વિદ્યાર્થી મિત્રો કેવેની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે મિત્રો વાત કરીશું ધોરણ દસની અંદર વિજ્ઞાનનું મિત્રો આપણે જે પેપર લેવાનું છે તેની અંદર ખાસ મોસ્ટ આઈએમપી પેપરની અંદર આપણે જે સોલ્યુશન લઈને આવેલા છીએ જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે એના માટે આપણે મિત્રો તમારે પહેલેથી કરીને છેલ્લા ઉતી વિડીયો જોવો ખૂબ જ જરૂરી છે ચાલો મિત્રો સૌપ્રથમ પ્રશ્ન નંબર એકથી શરૂઆત કરીશું અહીંયા પહેલો પ્રશ્ન છે કે મેગ્નેશિયમ તેમજ હવામાં ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી ખાલ્યા ઉદ્ભવે છે તો ખાસ કરીને મિત્રો મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે MgO ઉદ્ભવે છે બીજું છે વનસ્પતિ તેલના હાઇડ્રોજન જનીકરણ માટે ખાલીગ્યા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે તો તેમાં મિત્રો આવશે નિકલનો ઉપયોગ થાય છે ત્રીજું છે ખાલગા એ આહાર શૃંખલાનું પ્રથમ પોષક સ્તર છે તો તેમાં આવશે મિત્રો ઉત્પાદકો ચોથું છે વિધાન ખરું છે કે ખોટું તે જણાવવાનું છે ખાસ કરીને મિત્રો લેન્સ પર આપાત થતા બધા પ્રકારના પ્રકાશના કિરણોનું વિચલન થાય છે તો આ વિધાન ખોટું છે એના પછીની વાત કરીશું મિત્રો પાંચમો છે વીજ આવેગ ફક્ત પેશ ખાલગ્યા પેશીના કોષો સુધી જ વહન પામી શકે છે તો તેમાં મિત્રો આવશે ચેતા છઠ્ઠું છે વિધાન ખરું છે કે ખોટું મેન્ડેલીફના આવર્ત નિયમ માટે નિષ્ક્રિય વાયુ એક પડકાર હતો તો આ વિધાન મિત્રો ખોટું છે એના પછીની વાત કરીશું યુગમાં નજરનું સ્થાપન મૂત્રાશયમાં થાય છે તો આ વિધાન પણ ખોટું છે આઠમો છે કેટલાક પદાર્થો અન્ય પદાર્થોમાંથી ઓક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય છે તેને શું કહેવાય તો તેને મિત્રો ઓક્સિડેશન કરતા કહેવામાં આવે છે નવમો છે કોષના ડીએનએમાં સંશ્લેષણ માટે સૂચના સ્ત્રોત હોય છે તો મિત્રો તેમાં પ્રોટીન સંશ્લેષણ માટે સૂચના સ્ત્રોત હોય છે દસમું છે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું એકમ ખાલગ્યા ગયા છે તો તેમાં આવશે મિત્રો જે એન સી અગિયારમું છે કોલિફોર્મ શું છે તો મિત્રો કોલિફોર્મ એ સૂક્ષ્મ જીવાણુનો સમૂહ છે બારમું છે ડોબરેનની ત્રિપુટીનું કોઈ પણ એક ઉદાહરણ તો તેમાં આવશે મિત્રો એલ આઈ સાત એનએ ત્રેવીસ અને કે ઓગણચાલીસ મગજનું રક્ષણ કેવી રીતે થાય છે તો મિત્રો મગજનું રક્ષણ બે રીતે થતું હોય છે એક મગજ અસ્થિ હોય અસ્થિઓથી બનેલી પેટીમાં પ્રવાહીયુક્ત યુગમાં ફુગ્ગાની અંદર રક્ષાયેલું હોય છે અને બીજું છે કે પ્રવાહી હોવાના લીધે મગજને આંચકા સામે રક્ષણ મળે છે ચૌદમાં જોઈએ તો કેરે અને ફ્લાવરનું નિર્માણ કેવી રીતે થયું તો મિત્રો જંગલી કોબીજમાંથી પહોળા પર્ણોનું સર્જન કરી કેલે અને તેના વંધ્ય પુષ્પોમાંથી મિત્રો ફ્લાવરનું નિર્માણ થયેલું જોવા મળે છે પંદરમું છે મિત્રો માનવ આંખના સ્ફટિકમય લેન્સના કાર્ય લખો તો તેની અંદર મિત્રો જોઈએ તો કે ભાઈ આ લેન્સ જુદા જુદા અંતરે રહેલી વસ્તુઓના પ્રતિબિંબને નેત્રપટલ પર કેન્દ્રિત કરવા માટે કેન્દ્ર લંબાઈમાં યોગ્ય ફેરફાર કરે છે મિત્રો ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ મિત્રો ન ભૂલતા સોળમું છે સોલર હિટિંગ ઉપકરણમાં કાચની પ્લેટનો ઉપયોગ શું છે તો મિત્રો તેમાં કાચની જે પ્લેટ એ પારક પારરક્ત કણોને પસાર થવા દે છે તેથી તે અંદર જાય છે પણ અંદરથી તેને બહાર જ જવા દેતા નથી તેથી અંદર ગરમી ઉત્પન્ન થાય છે સત્તરમું છે ચિપ્સ બનાવવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા ખાલગીયા વાયુનો ઉપયોગ કરાય તો મિત્રો નાઇટ્રોજન વાયુ અઢારમું છે ઇથેનોલનું ઓક્સિડેશન કરતાં ખાલગ્યા પદાર્થ બને તો મિત્રો એસિડિક એસિડ બને એના પછી ઓગણીસમું છે પુખ્ત વયમાં માદામાં ખલગ્યા અંતરસ્તા ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે તો મિત્રો ઈસ્ટ્રો આવશે વીસમું છે એક વ્યક્તિ એક પોઈન્ટ બે મીટરથી વધારે સ્પષ્ટપણે જોઈ શકતી નથી તેને મિત્રો ખલગ્યા પ્રકારની દ્રષ્ટિની ખામી હશે તો લઘુ દ્રષ્ટિ આવે એકવીસમું છે આર અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે તો આ ટુકડાઓને સમાંતર જોડાણમાં મિત્રો જોડવામાં આવે તો જો જોડાણનું પરિણામની અવરોધ આર હોય તો આર ભાગ્યા આર ગુણોત્તર ખાઈ છે તો મિત્રો તેનો ગુણોત્તર પચીસ થાય છે ખાસ કરીને મિત્રો ટૂંકા ટૂંકા પ્રશ્નો આપણે સોલ્યુશન એકદમ જોઈ લઈએ ઝડપથી વિધાન ખરું ખોટું છે ન્યૂલેના કષ્ટકનો સિદ્ધાંત માત્ર હલકા તત્વો માટે યોગ્ય હતો તો આ વિધાન ખરું છે ઉદ્ધિવિકાસની દ્રષ્ટિએ આપણે ચિમ્પાજીની સાથે વધારે સમાનતા છે તો આ વિધાન ખોટું છે જ્યારે અપૂરતી હવા અથવા ઓક્સિજનમાં કોલસાનું દહન થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે તો આ વિધાન પણ મિત્રો ખોટું છે એના પછીની વાત કરીએ નીચેનામાંથી કયો ક્રિયાશીલ સમૂહ કાર્બોક્સિલિક એસિડ કહેવાય તો તેની અંદર આવશે મિત્રો સી જે જવાબ આપણો બનશે છવ્વીસમી છે વસ્તુઓને અરીસાની સામે ગમે તે અંતરે મૂકતા રચાતો પ્રતિબિંબ આભાસી હોય છે તો તે કયા પ્રકારનો અરીસો હશે તો મિત્રો તે અરીસો છે એ બહિર્ગોળ અરીસો અને સમતલ અરીસો હશે સત્યાવીસમું છે સમજાત એટલે કે સમમૂલક અંગોનું ઉદાહરણ તો મિત્રો ઉપરોક્ત તમામ છે એ એના ઉદાહરણો છે બરાબર એ બી અઠ્યાવીસમું છે નીચેનામાંથી કોણ આહારનું શૃંખલાનું નિર્માણ કરે છે તો ઘાસ બકરી અને માનવ છે એ આહારના શૃંખલાનું નિર્માણ કરતું જોવા મળે છે ઓગણત્રીસમાં પ્રશ્નની વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આવર્ત કોષ્ટકના તેમના સ્થાનને ધ્યાનમાં લેતા મિત્રો નીચે દર્શાવેલા તત્વો પૈકી ક્યુ તત્વ તમારી ધારણા અનુસાર સૌથી વધુ તાત્વિક લક્ષણ ધરાવે છે અહીં મિત્રો આપેલું છે જે એ જી ઈ એ એસ એસ સી બી ઈ તો તેની અંદર મિત્રો આપણો જવાબ છે અહીંયા આપેલો છે તો આ રીતે આવશે એના પછી એક આકૃતિ આપેલી છે એ કયા પ્રકારનું પ્રજનન દર્શાવેલ છે તો તેમાં મિત્રો આ આકૃતિ છે એ અમીબા વિભાજનનું પ્રક મિત્રો પ્રજનન દર્શાવે છે પરંપરાગત પુનઃપ્રાપ્ય સ્ત્રોતના બે ઉપયોગ લખવાના છે તો મિત્રો તમે આ રીતે લખી શકો છો કે જ્યાં સુધી પૃથ્વી સૂર્યનો પ્રકાશ મેળવે ત્યાં સુધી આ સ્ત્રોત મળે છે અને આ સ્ત્રોત કુદરતમાંથી મુક્તપણે મળે છે બત્રીસમું છે તમે શાકભાજી ખરીદવા કાપડની થેલી લઈને ગયા છો તો શાકભાજી વેચના તમને પ્લાસ્ટિકની થેલીમાં શાકભાજી આપે છે પરંતુ તમે તેની પ્લાસ્ટિકની થેલીમાંથી શાકભાજી કાઢી કાપડની થેલીમાં નાખવાનો કહો છો તો તમે પર્યાવરણને બચાવવા ક્યાં આનો ઉપયોગ કર્યો તો આપણે મિત્રો રેફ્યુઝનો ઉપયોગ કરીએ છીએ તેત્રીસમું છે સફેદ સિલ્વર ક્લોરાઈડનું મિત્રો સૂર્યપ્રકાશની હાજરીમાં ખાલક્યા રંગમાં રૂપાંતર થાય છે તો તેમાં મિત્રો રાખોડી રંગમાં રૂપાંતર થતું જોવા મળે છે આલ્કિલનું સામાન્ય સૂત્ર છે સી એન એ ટુ એન પાંત્રીસમું છે વનસ્પતિના પર્ણો કરમાઈ જવાની ઘટનાનીમાં ઘટના માટે ખાલગ્યા અંતરસ્તા જવાબદાર હોય છે તો મિત્રો એ એફસી એફસીક એસિડ જવાબદાર હોય છે છત્રીસમું છે આંખના ડોળાનો વ્યાસ ખાલી ગયા છે તો મિત્રો ત્રીસ સેમી છે એ આંખના ડોળાનો વ્યાસ હોય છે એના પછી એક કિલો વોટ અવર બરાબર ખાલી ગયા જે થાય તો મિત્રો ઝૂલ તો ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસનો છ ઝૂલ થશે એના પછી વિધાન ખરું ખોટું છે આવર્ત કોષ્ટકમાં મિત્રો ડાબેથી જમણી તરફ જતાં ઓક્સાઇડ વધુ એસિડિક બને છે તો આ વિધાન મિત્રો ખરું છે મેન્ડલના વટાણાના છોડના મિત્રો પ્રયોગમાં એફ ટુ બધા છોડ નીચા હતા તો આ વિધાન મિત્રો ખોટું છે ખેતી પાકો ઉપર છાંટવામાં આવતા મિત્રો જંતુનાશક નાશકો જેવી વિશ જેવી વિશાલનું કારણ બને છે તો આ વિધાન મિત્રો ખરું બને છે હવે વિકલ્પની વાત કરી લઈએ ફટાફટ મિત્રો ચાલો તમે જે મિત્રો પૂછાયેલા છે આગળની પરીક્ષામાં એના જ મિત્રો પ્રશ્નો છે એટલા માટે તમારે જોવા ખૂબ જ જરૂરી છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન દહન પ્રક્રિયામાં કેવી રીતે સળગે છે તો મિત્રો કાળા ધુમાડા સાથેની પેઢી જ્યોત સાથે સળગે બેતાલીસમું છે એક જ જાતિના સજીવો બે ભિન્ન વસ્તીમાં વહેંચાઈ જાય અને પરસ્પર પ્રજનન કરવા અસમર્થ બને ત્યારે મિત્રો શું થાય તો તેમાં નવી જાતિ સર્જાય છે અને માતા પિતા કરતાં ભિન્નલક્ષણવાળા સજીવ બને છે તેતાલીસમી છે સુનિલભાઈ શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે નીચેના પૈકી કયો લેન્સ પસંદ કરશે તો મિત્રો તે પાંચ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહેરગો લેન્સ પસંદ કરશે ચુમાલીસમી છે જો સૂર્યમાંથી આવતી ઉર્જા એક દસનો પાંચ ઘાત ઝૂલ વધારવામાં આવે તો શાકાહારી સજીવો મિત્રો કેટલી ઉર્જા સંગ્રહ પામશે તો દસનો બે ઘાત ઝૂલ મિત્રો સંગ્રહ પામેલો જોવા મળશે પિસ્તાલીસમાં છે આવર્ત કોષ્ટકમાં ફ્લોરિન જે સમૂહમાં છે તે સમૂહના તમામ તત્વોને કયો ગુણ ધર્મ સમાન છે તો મિત્રો અહીંયા બે ગુણધર્મ આપેલા છે તમે વાંચી લેવાના છે અને તૈયાર કરી લેવાના છે મિત્રો આઈએમપી પ્રશ્ન છે બધા જ મોસ્ટ ઓફલી આઈએમપી પ્રશ્ન છે તૈયાર કરી લેજો તમારે મોસ્ટ ઓફલી રિકવરી થઈ લઈ જશે તમે મિત્રો ખાસ કરીને બધા પ્રશ્નો તૈયાર જ હશે તમારે વાંચવાના છે અને એકવાર આ ટોપિક પણ યાદ કરી લેજો એટલે કે જેથી કરી પરીક્ષામાં મિત્રો કોઈપણ પ્રકારનો પ્રશ્ન આવડે જે તમને ન આવડતો એવું ના બને છેતાલીસમું છે અલિંગી પ્રજનનની મર્યાદા જણાવવાની છે તેનો જવાબ છે સુડતાલીસમું છે રોકેટમાં બળતણ તરીકે હાઇડ્રોજન ઉપયોગ થાય છે શું તમે સીએનજીની સરખામણીમાં તેને વધારે સ્વચિંતનો કહેશો કેમ અથવા કેમ નહીં તો એના માટે મિત્રો જવાબ તમને આપેલો છે અડતાલીસમું છે કુદરતી સ્ત્રોતના ટૂંકા ગાળાના હેતુઓ સિદ્ધ કરવા માટે થતા સ્ત્રોતોના શોષણના ફાયદા જણાવવાના છે તો મિત્રો બે ફાયદા છે તો એક તો કુદરતી સંસાધનો શોષણથી ટૂંકા સમયમાં જરૂરિયાત સંતોષાય છે અને નાણાં મળે છે એના પછી ઓગણ પચાસમાં પ્રશ્નની વાત કરીએ તો શ્વેતશ્યામ ફોટોગ્રાફીમાં ખલગ્યાનો ઉપયોગ થાય છે તો તેમાં મિત્રો એજીબીઆર એટલે કે સિલ્વર બ્રોમાઇડ અને એ એટલે કે સિલ્વર ક્લોરાઇડનો ઉપયોગ થાય છે પચાસમાં છે વીસ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર ખલગ્યા ડી થાય તો મિત્રો અહીંયા ફાઇવ ડી છે અને અહીંયા સૂત્ર આપેલું છે એ રીતે ગણવાનું છે એકાનમું છે ખાલગ્યા અંતરસ્ત્રાવ આપણા શરીરને મિત્રો કટોકટીની પરિસ્થિતિ સામે તૈયાર કરે છે તો એન્ડ્રી નાલિન બાવનમું છે બાયોગેસનું મુખ્ય ઘટક હલક્યા છે મિત્રો મિથેન આવશે ખરા ખોટાની વાત કરીએ તો જનીન એ ડીએનએના ચોક્કસ કંડ છે જે પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી ધરાવે છે તો આ વિધાન ખરું છે ચોપનમું છે મિત્રો તારાઓનું ટમટમતું દેખાવા માટે પ્રકાશીય વિભાજનની ઘટના જવાબદાર છે તો આ વિધાન ખોટું છે પંચાવનમું છે મિત્રો એન ઓ કે એન ટુઓ જેવા નાઇટ્રોજનના ઓક્સાઇડ ઓજન સ્તરના વિઘટન માટે જવાબદાર રસાયણો છે તો આ વિધાન ખરું છે એના પછી મિત્રો વિકલ્પની વાત કરીએ તો બી બીટેનોન ચાર કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં ક્રિયાશીલ સમૂહ છે તો મિત્રો આવશે કીટોન સત્તાવનમાંની વાત કરીએ તો અહીંયા મિત્રો તમને આપેલું છે ઇન્સુલિન તો ઇન્સુલિનની અંદર આવશે મિત્રો સ્વાદુપિંડ જોડકું ટેસ્ટોસ્ટેરોન તેમાં આવશે મિત્રો શુક્રપિંડ વૃદ્ધ અંતસ્ત્રાવ તો તેની અંદર આવશે મિત્રો પીચ્યુટરી ગ્રંથિ અને ઇન્સ્ટ્રોજન તેમાં આવશે અંડપિંડ હવે વાત કરીશું અઠાવનમું છે એક વિદ્યુત બલ્બનું રેટિંગ બસો વીસ વોલ્ટ અને સો છે મિત્રો બરાબર ડબલ્યુ જ્યારે તેને એકસો દસ વોલ્ટ પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ખાલી ગયા હશે તો તેમાં આવશે મિત્રો પચીસ વોલ્ટ જેટલો ઓગણ ઓગણસાઠમાં પ્રશ્નની વાત કરીએ તો કોલિફાર્મ જીબાણુનો વર્ગબંધ માનવના કયા અંગમાં મળી આવે છે તો તેમાં આવશે આંતરડામાં સાઠમું છે એકા સિલિકોન તત્વ તરીકે ઓળખાતું તત્વ ક્યુ છે તો જર્મેનિયમ વ્યાખ્યા આપવાની છે સમસ્થાનિકો તો મિત્રો એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ કે જેમના પ્રમાણીય ક્રમાંક સમાન પરંતુ પ્રમાણીય દળ અસમાન હોય તેવા તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહે વાસણમાં છે કેટલા કાર્બનથી વધુ કાર્બન હોય તો જ વલય રચના શક્ય બને તો ત્રણ આવશે તેસઠમાં છે સ્ત્રીમાં ઋતુસ્ત્રાવ શા માટે થાય છે તો મિત્રો જ્યારે અંડુકોષનું ફલન ના થાય ત્યારે ગર્ભાશયની અંદર જાડીએ સિદ્ધિષ્ટ અને પુષ્કળ રુધિર પુરવઠાસભર દિવાલ તૂટવા લાગે છે ચોસઠમું છે જીવવિજ્ઞાન ક્ષેત્રમાં કયા પુરાવાને પ્રાચીન દસ્તાવેજ તરીકે ઓળખવામાં આવે તો અશ્મિ જીવાશ્માના પુરાવાને પાસઠમું છે ખાલક્યાના દ્રાવણને તપ ખીરિયા રંગથી રંગની શીશીમાં ભરવામાં આવે છે મિત્રો સિલ્વર નાઇટ્રેટ એનજી એન થ્રી છાસઠમું છે ખાલક્યા એ નરજાતીય અંતઃસ્ત્રાવ છે તો ટેસ્ટે સ્ટેરોન એના પછીની વાત કરીશું લેન્સના પ્રકાશીય કેન્દ્ર ઓ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને ખાલક્યા કહેવાય તો કેન્દ્ર લંબાઈ લાકડાના મર્યાદિત ઓક્સિજનની હાજરીમાં સળગવાતા અવશેષ રૂપે ખાલીયા મળે તો ચારકોલ મળે છે એના પછી વિધાન ખરું ખોટું છે ઉદ્ધિવિકાસ પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ થઈ ત્યારથી સતત ચાલતી પ્રક્રિયા છે તો આ વિધાન ખરું બને લાલ રંગના પ્રકાશની તરંગલંબાઈ સૌથી ઓછી અને જાબલી રંગના પ્રકાશની તરંગલંબાઈ સૌથી વધુ છે તો આ વિધાન મિત્રો ખોટું બને છે જટિલ કાર્બનિક પદાર્થનું સરળ કાર્બનિક પદાર્થોમાં વિઘટન કરતાં સજીવોના વિઘટન વિઘટકો કહે છે તો આ વિધાન મિત્રો ખરું છે તો ખાસ કરીને વિઘટકો એટલે શું તો એની વ્યાખ્યા પણ બની જશે બોતેરમું છે ઇથેન સૂત્રનું આણ્વીય સૂત્ર સી એચ સી ટુ એચ સિક્સ છે તેમાં સાત સહસંયોજક બંધ છે એના પછી ત્રેપનમાં પ્રશ્ન છે તેની અંદર વાત કરીએ તો મિત્રો અગ્ર અગ્ર મગજ તો તેમાં આવશે વિચારવાળો મુખ્ય ભાગ લંબ મજા તો તેમાં આવશે લાળરસ સ્ત્રાવનું નિયંત્રણ અનુમસ્તિષ્ક તો તેમાં આવશે મિત્રો શરીરનું સંતુલન કરું રજૂ તો પરાવર્તી કમાન આવે છે છે આર અવરોધ તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે તો આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે જો જોડાણનો પરિણામી અવરોધ આર હોય તો આર આર ગુણોત્તર ખાલી ગયા છે તો એમાં આવશે મિત્રો ડી એટલે કે પચીસ પંચોતેરમું છે એક પરમાણુ ઇલેક્ટ્રોનિક રચના બે આઠ સાત છે આ તત્વ નીચેના પૈકી કયા તત્વ સાથે રાસાયણિક રીતે સમાનતા ધરાવતું હશે તો મિત્રો પ્રા પ્રમાણિય ક્રમાંક ઓશમાં આપેલા છે તે લખવાના છે તો એ આમ આવશે મિત્રો એફ બરાબર નાઇન કારણ કે એફની ઇલેક્ટ્રોનિક રચના કેટલી હોય છે તો બે અને સાત હોય છે એટલે નવ થઈ ગયા ઓકે છોતેરમું છે પર્યાવરણ બચાવવા માટેના પાંચ છે તેમાં મિત્રો આવશે સો પ્રયત્ન તમારે લખવાનો છે કોમેન્ટ બોક્સમાં જવાબ પણ આપજો મિત્રો સિત્તોતેરમું છે વ્યાખ્યા આપવાની છે મેટે મેટેલોઇડ મેટેલોઇડ એટલે મિત્રો જે તત્વો ધાતુ અને અધાતુ તત્વો એમ બંનેના ગુણધર્મો ધરાવતા હોય તેવા તત્વોને મેટેલોઇડ કે અર્ધ ધાતુ કહે છે શુક્રાશય અને પ્રોસ્ટેસ્ટ ગ્રંથિની ભૂમિકા શી છે મિત્રો પ્રોસ્ટેસ્ટ ગ્રંથિ એ શુક્રાશયના સ્ત્રાવ શુક્રકોષના સ્થળાંતરને સરળ બનાવે છે તેમજ શુક્રકોષોનું પોષણ પણ આપે છે અગ્યાસી છે કેટેનેસ નેસની દ્રષ્ટિએ કાર્બન પછીના ક્રમે આવતું તત્વ તો મિત્રો સલ્ફર છે અને એસીમો છે કે કયા અંગનો પુરાવા વિકાસ અભ્યાસ ક્ષેત્રમાં સામાન્ય પૂર્વજ સૂચવતા નથી તો તેમાં આવશે મિત્રો જવાબ કાર્ય સદ્રસ અંગોના પુરાવા તો આ મિત્રો વાત કરીએ આપણે બે હજાર ત્રેવીસ પહેલાંની જે પરીક્ષા ધોરણ દસની યોજાઈ ગઈ છે તેની અંદર પૂછાયેલા એક એક વાક્યની અંદર એક ગુણના પ્રશ્નોના જવાબ તો આશા છે કે મિત્રો તમે આ તૈયારી કરીને જજો તમને મિત્રો આવડતા જશે અને ન આવડતા હોય તો મિત્રો આ પ્રશ્નોને સો ટકા તૈયાર કરજો તમને પરીક્ષામાં ખૂબ જ ફાયદો થશે તો આશા છે કે તમને મિત્રો આપણો વિડીયો ગમે જશે અને વિડીયો ગમે હોય તો મારા વાળા વિદ્યાર્થી મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા